हर्पेस वायरस स्किन इन्फेक्शन नो वायरल थी थता बधा रोगों एमां फर्स्ट छे चिकन पॉक्स वायरस अने बीजो छे हर्पेस वायरस। हर्पेस सिम्प्लेक्स पेलो हतो चिकन पॉक्स, ए चिकन पॉक्स सेनाथी थतो तो वारिसेला झोस्टर, हर्पेस वायरसनो ज एक टाइप हतो वारिसेला झोस्टर। आ छे हर्पेस सिम्प्लेक्स वायरस HSV। पॉजिटिव एजेंट छे हर्पेस सिम्प्लेक्स वायरस केन बी सेपरेटेड इंटू टू आइडेंटिफाइड ग्रुप HSV-1 अने HSV-2। हर्पेस सिम्प्लेक्स वायरस इज यूज इन कॉमन वर्नेक्युलर नेम, ऑफिशियल नेम इज ह्यूमन हर्पेस वायरस 1 एंड 2। मोड ऑफ ट्रांसमिशन केवी रीते थाय छे तो हर्पेस सिम्प्लेक्स तो ये ओरली अथवा रेस्पिरेटरी, जेवी रीते चिकन पॉक्स थतो तो एवी रीते ज नाकथी अथवा मोढ़ाथी आपणा रेस्पिरेशन में आवशे ने पछी स्किन में जईने रोग करशे। पछी छे सिम्टम्स, फ्रिक्वंटली धीस इन्फेक्शन इज सबक्लिनिकल बट मेनी केसीस डेवलप्स लेशन्स नॉन एज कोल्ड सोर्स और फीवर ब्लिस्टर्स। एटले सबक्लिनिकल छे एटले थोड़ो घणो तव आवशे अने फोल्ला पड़शे। कोल्ड सोर्स लेशन्स એટલે શું? ફોલ્લા પડવા, અને ફીવર બ્લિસ્ટર્સ એટલે તાવ આવે અને ફોલ્લા ફૂટે, બ્લિસ્ટર્સ એટલે ફૂટશે અને એમાંથી પરું નીકળે। ધીઝ આર પેઇનફુલ શોર્ટ લીવ વેસિકલ્સ ધેટ અકર્સ નિયર ધ આઉટર રેડ માર્જિન ઓફ ધ લિપ્સ, એટલે લિપ્સના આઉટર રેડ માર્જિન ઉપર આવા નાના નાના ફોલ્લા પડશે અને પેઇનફુલ હોય ક્યારે તો એ ફૂટે, એમાંથી પરું નીકળવા માંડે વેસિકલ્સમાંથી તો એ પેઇનફુલ હોય છે। HSV-1 થી પણ થાય અને HSV-2 પણથી થાય અને બંનેના અલગ અલગ સિમ્ટમ્સ છે। HSV-1 ઇન્ફેક્શન કેન બી ટ્રાન્સમિટેડ બાય સ્કિન કોન્ટેક અમંગ્સ રેસલર્સ, એટલે રેસલર્સ હોય બધા ફાઇટિંગ કરતા હોય એકબીજા જોડે, એ બધા એકબીજા જોડે અડે, એ બંનેનું લોહી એકબીજાને અડે, એટલે એ બધાને આ રોગ સ્કિનથી ટ્રાન્સમિટ થાય, એકબીજાને અડવાથી ટ્રાન્સમિટ થાય છે। ધીસ ઇઝ કલરફુલી ટર્મ્ડ એઝ હર્પેસ ગ્લેડિયોટરમ, એટલે સૌથી પહેલાં રેસલર્સને થતો હતો એટલે એ લોકોના નામ ઉપરથી હર્પેસ ગ્લેડિયોટરમ રાખી। પછી બીજા કોને થાય છે તો નર્વ્સ, નર્સિસમાં, ફિઝિશિયન્સમાં, ડેન્ટિસ્ટમાં, એટલે જે લોકો આવો રોગની દવા કરતા હોય એટલે એ પરુને અડી જાય, એને દવા લગાવતા હોય તો અડી જાય, એટલે અડવાથી પણ આ જો એના અંદર ફેલાઈ શકે છે। એટલે એની ફિંગર કો ઇન્ફેક્શન ઓફ ધ ફિંગર કોઝડ બાય કોન્ટેક્ટ વિથ HSV-1 લેસન્સ આર સિન્ડ્રોમ વિથ હર્પેટિક ઓરલ અલ્સર્સ, એટલે એ છોકરા નાના છોકરાઓને થાય એની ફિંગર આપણે અડીએ અડાડીએ તો આપણને પણ થઈ શકે। અ વેરી સિમ્પલર વાયરસ HSV-2 ઇઝ ટ્રાન્સમિટેડ પ્રાઇમરલી બાય સેક્સ્યુઅલ કોમ્પ્લેક્સ, એટલે આ સિમિલર વાયરસ HSV-2 છે એ સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી થાય છે, આ HSV-1 ઓરલીથી થાય છે, રેસ્પિરેટરી ટ્રેકથી થાય છે અને આ સેક્સ્યુઅલી થાય છે। ઇટ ઇઝ યુઝ્યુઅલ કોઝ ઓફ જેનિટલ હર્પીસ, એટલે જે જેનિટલ એરિયાઝમાં થાય એ બધાને શું કહેવાય? જેનિટલ હર્પીસ। HSV-2 ઇઝ ડિફરન્શિએટેડ ફ્રોમ HSV-1 બાય એન્ટીજેનિક મેકઅપ, એટલે HSV-2 અને 1 અલગ અલગ છે કેમકે એ બંનેનો એન્ટીજન અલગ અલગ ટાઈપનો છે। ઇટ ઇફેક્ટ્સ ઓન ધ સેલ ઇન ધ ટિશ્યુ કલ્ચર, ઇટ ઇઝ લેટન્ટ ઇન ધ સ્કારલ નર્વ્સ ગેંગલિયમ ફાઉન્ડ નિયર ધ બેઝ ઓફ ધ સ્પાઇન, એટલે HSV-2 માણસના મગજમાં, નર્વ્સના ગેંગલિયો સેલ્સમાં રહે છે, HSV-1 આપણા રેસ્પિરેટરી ટ્રેક્ટમાં રહે છે, એટલે બંનેની રહેવાની જગ્યાઓ અલગ અલગ છે। HSV-1 આપણા લંગ્સમાં રહે અને HSV-2 આપણા બ્રેઇનમાં રહે છે, ગેંગલિયો સેલમાં। વેરી રેરલી આઈધર ટાઈપ ઓફ હર્પીસ વાયરસ મે સ્પ્રેડ ટુ ધ બ્રેઇન કોઝિસ હર્પીસ એન્સેફેલાઇટીસ, એટલે જે મગજમાં થતા રોગો છે એને શું કહેવાય? એન્સેફેલાઇટીસ, એટલે એ જ્યારે મગજમાં જઈને રહેવા માંડે, મગજમાં થાય તો એનાથી એન્સેફેલાઇટીસ થાય છે। પછી એનું પ્રોફાઇલેક્સિસ, પ્રોફાઇલેક્સિસ વેન એડમિટેડ ઇન પ્રોપરલી એસાઇલક્લોવિર ઓફન ક્યોર સચ એન્સેફેલાઇટીસ, એટલે એસાઇલક્લોવિર જે ચિકન પોક્સમાં આવતી દવા એની એ દવા હર્પીસ સિમ્પ્લેક્સમાં, ઇવન સો ધ મોર્ટાલિટી રેટ ઇઝ સર્ટેન આઉટબ્રેક વોઝ સ્ટીલ 28%, એટલે મોર્ટાલિટી રેટ એની વધારે છે, ઓનલી 38% ઓફ ધ સર્વાઈવર એસ્કેપ્ડ સિરિયસ ન્યુરોલોજીકલ ડેમેજ, એટલે મગજમાં થતા રોગો
38% ને બચી ગયા છે, પણ જ્યારે આ જે હર્પીસ સિમ્પ્લેક્સ થાય તો 28% લોકોને મગજમાં પણ એન્સીફેલાઇટિસ થઈ ગયો હતો, એટલે એ મગજના રોગી પણ થઈ ગયા હતા, એટલે એનું મોર્ટાલિટી રેટ વધારે છે. હવે બેક્ટેરિયલ ડિસીઝ ઓફ સ્કિન. તમને વાયરલ ડિસીઝ ઓફ સ્કિન પૂછાય તો ચિકન પોક્સ અને હર્પીસ બે લખવાના, અથવા એની વન લખવાનું હોય તો ચિકન પોક્સ લખવાનો, અને પછી બેક્ટેરિયલ ડિસીઝ ઓફ સ્કિન એવું પૂછાય તો એના બધા ડિસીઝ લખવાના બેક્ટેરિયાથી થતા. ટુ જનરા ઓફ બેક્ટેરિયા, સ્ટેફાઇલોકોકસ એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ, આર ફ્રિક્વન્ટ કોઝ ઓફ સ્કિન રિલેટેડ ડિસીઝ. એટલે સ્કિનમાં થતા રોગો છે જે બેક્ટેરિયાથી થાય છે, એ કોના લીધે થાય તો સ્ટેફાઇલોકોકસ અને સ્ટ્રેપ્ટોકોકસથી. સ્ટેફાઇલોકોકસથી થતો પહેલો રોગ સ્ટેફાઇલોકોકલ સ્કિન ઇન્ફેક્શન. સ્ટેફાઇલોકોકાઈ આર સ્ફિરિકલ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ધેટ ફોર્મ્સ ઇરેગ્યુલર ક્લસ્ટર લાઇક ગ્રેપ્સ. એટલે સ્ટેફાઇલોકોકસને આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું તો એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, અને ગ્રેપ્સના જેમ એકબીજા જોડે જોઈન્ટ આપણને ક્લસ્ટરમાં દેખાય છે માઇક્રોસ્કોપમાં. ફોર ઓલમોસ્ટ ઓલ ક્લિનિકલ પર્પઝ ધીસ બેક્ટેરિયા કેન બી ડિવાઇડેડ ઇન ટુ ધોઝ ધેટ પ્રોડ્યુસ કોએગ્લ્યુઝ એન્ઝાઇમ. કોએગ્લ્યુઝ એન્ઝાઇમ બનાવે છે સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા. કોએગ્લ્યુઝ એન્ઝાઇમ શું કરે તો આપણા જે રેડ બ્લડ સેલ છે એને, બ્લડના ફાઇબ્રિન છે એને ક્લોટ કરે છે, એટલે એને જામવા દે છે. તો એ જ્યારે કોએગ્લ્યુઝ એન્ઝાઇમ આપણા બ્લડમાં હશે તો આપણું બ્લડ જામવા માંડશે, ક્લોટ બનવા માંડશે, એટલે આપણા શરીર માટે એ સારું નથી. તો જ્યારે સ્ટેફાઇલોકોકસનું ઇન્ફેક્શન થાય તો આપણું બ્લડમાં ક્લોથ્સ પડવા માંડે છે. એન એન્ઝાઇમ ધેટ કોએગ્લ્યુઝ ઓર ક્લોટ ફાઇબ્રિન ઇન બ્લડ એન્ડ ધોઝ ડુ નોટ. એટલે બે ટાઈપના છે સ્ટેફાઇલોકોકસ, એક જે ક્લોટ બનાવે છે અને એક ક્લોટ નહીં બનાવતા, એ બંને આપણા સ્કિનમાં ઇન્ફેક્શન કરે છે. ફર્સ્ટ છે કોએગ્લ્યુઝ નેગેટિવ સ્ટ્રેન સચ એઝ સ્ટેફાઇલોકોકસ એપિડર્મિસ. સ્ટેફાઇલોકોકસ એપિડર્મિસ છે એ કોએગ્લ્યુઝ નેગેટિવ છે, એટલે કોએગ્લ્યુઝ એન્ઝાઇમ બનાવતું નથી, એટલે બ્લડને ક્લોટ કરતું નથી. આર વેરી કોમન ઓન ધ સ્કિન. એટલે સ્ટેફાઇલોકોકસ એપિડર્મિસ આપણા સ્કિન ઉપર નોર્મલી એ રહેતું જ હોય, નોર્મલ ફ્લોરા હે, એટલે એમને રહેતું જ હોય. 90% ઓફ નોર્મલ માઇક્રોબાયોટા છે. પણ જ્યારે આપણા શરીરમાં કોઈ કટ વાગે, બ્રોક થાય, અથવા આપણે સોય મારીએ, અથવા આપણે રસી લઈએ કે એવી રીતે એની ઇન્જેક્શન લઈશું તો એ આપણને કાણું પડી જશે. તો એ શું થશે, સ્કિનમાં રહેતું હશે તો એની અંદર ઇન્વેડ થશે, એની અંદર જતું રહેશે, પછી એ બ્લડમાં જશે, પછી આપણને એ રોગ કરી શકે છે. સ્કિન ઉપર હોય ત્યાં સુધી કશું કરતું નથી. ધીઝ ઇઝ પ્રાઇમરી ફેક્ટર ઇન ઇમ્પોર્ટન્સ એઝ અ નોઝોકોમિયલ પેથોજન. એટલે સ્ટેફાઇલોકોકસ એક નોઝોકોમિયલ પેથોજન છે. નોઝોકોમિયલ એટલે હોસ્પિટલથી થતા રોગોમાંથી, એટલે હોસ્પિટલમાં આપણે જઈને ઇન્જેક્શન લઈએ એટલે હોસ્પિટલ આપણા શરીર ઉપર સ્ટેફાઇલોકોકસ હશે, એ ઇન્જેક્શન લીધું એના લીધે આની અંદર જશે અને પછી આપણને એ રોગ કરશે, એટલે એ હોસ્પિટલથી થતો રોગમાં છે. સ્કિન લેસન્સ, એટલે એના લીધે સ્કિન લેસન્સ થાય છે, એટલે ફોલ્લા પડે છે. એના ટાઈપ્સ છે, ફર્સ્ટ છે વેસિકલ્સ. વેસિકલ્સ કેવા હોય તો ફ્લુઇડ ફિલ લેસન્સ, એટલે પાણી કે કોઈ ફ્લુઇડ ભરેલું હોય એવા ફૂલ્લા હોય એને શું કહેવાય, વેસિકલ્સ. પછી છે બુલે. બુલે આર લાર્જર ફ્લુઇડ ફિલ્ડ લેસન્સ, એટલે વેસિકલ્સથી મોટી ફોલ્લાઓ હશે એ ફ્લુઇડ ફિલ્ડ હશે, એ બધાને બુલે કહેવાય. એટલે પસ ભરેલું હોય અથવા બ્લડ ભરેલું હોય અથવા પાણી ભરેલું હોય એ બધાને શું કહેવાય, ફ્લુઇડ ફિલ્ડ લેસન્સ. પછી છે મેક્યુલ્સ. મેક્યુલ્સ આર ફ્લેટ લેસન ધેટ આર ઓફન રેડિશ, એટલે નાની નાની ફોલ્લીઓ હોય, ફ્લેટ હોય, એની અંદર કોઈ પરું કે કશું ભરેલું ના હોય, રેડ કલરની ફોલ્લીઓ, એને મેક્યુલ્સ કહેવાય. પછી ફોર્થ છે પેપ્યુલ્સ. પેપ્યુલ્સ આર રેઝ લેસન્સ, ધે કન્ટેન્સ પસ, એટલે પરું ભરેલું મોટા ફોલ્લાઓને પેપ્યુલ્સ કહેવાય. પછી છે પહેલું હતું સ્ટેફાઇલોકોકસ એપિડર્મિસ જે કોએગ્લ્યુઝ નેગેટિવ હતું, હવે છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ એ કોએગ્યુલસ પોઝિટિવ છે. ઓલમોસ્ટ ઓલ પોઇથોજેનિક સ્ટ્રેન્સ ઓફ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ આર કોએગ્યુલસ પોઝિટિવ, એટલે કોએગ્યુલસ પોઝિટિવ છે,
એટલે આપણા શરીરને ડેમેજ કરે છે. દેર ઇઝ અ હાઈ કોરિલેશન બિટવીન ધ બેક્ટેરિયલ એબિલિટી ટુ ફોર્મ કોએગ્યુલસ એન્ડ ઇટ્સ પ્રોડક્શન ઓફ ડેમેજિંગ ટોક્સિન્સ સેવરલ ઓફ વિચ ફેસિલિટેટ્સ ધ સ્પ્રેડ ઓફ ઓર્ગેનિઝમ ઇન ધ ટીશ્યુ ડેમેજ ટીશ્યુ આર લીથલ એન્ડ હોસ્ટ ડિફેન્સ. એટલે આપણા જે શરીરમાં બ્લડમાં જઈને એક ટોક્સિન બનાવે છે, એ ટોક્સિન બનાવીને આપણા શરીરમાં ડેમેજ કરે છે. ઇન એડિશન સમ સ્ટ્રેન્સ કેન કોઝ લાઈફ થ્રેટનિંગ સેપ્સિસ. એટલે લાઈફ થ્રેટનિંગ સેપ્સિસ કરે છે. એટલે એ જ્યારે થાય એસ ઓરિયસથી ઇન્ફેક્શન તો આપણને ડેથ પણ થઈ શકે છે. અધર પ્રોડ્યુસ એન્ટેરોટોક્સિન દેટ ઇફેક્ટ ધ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ. એન્ટેરોટોક્સિન શું કરે તો એ આપણા જીઆઈ ટ્રેક છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક છે, એમાં ઇન્ફેક્શન કરે એટલે આપણને પેટનું ઇન્ફેક્શન થાય. હવે છે સ્ટેપ્ટોકોકલ. સ્ટેફાઇલોકોકસમાં બે હતા, એક જે કોએગ્યુલસ પોઝિટિવ હોય એસ ઓરિયસ અને એક કોએગ્યુલસ નેગેટિવ હોય એસ એપિડેમિસ. હવે છે સ્ટેપ્ટોકોકસ, બંને છે ગ્રામ પોઝિટિવ જ, સ્ટેફાઇલોકોકસ અને સ્ટેપ્ટોકોકસ. સ્ટેપ્ટોકોકસ આર ગ્રામ પોઝિટિવ સ્ફેરિકલ બેક્ટેરિયા. અનલાઇક સ્ટેફાઇલોકોકસ, સ્ટેપ્ટોકોકલ સેલ્સ યુઝ્યુઅલી ગ્રો ઇન ચેઇન્સ. સ્ટેફાઇલોકોકસ કેવી રીતે જોવા મળતા હતા માઇક્રોસ્કોપમાં? તો ગ્રેપ્સના જેમ, ઝુમકાના જેમ. અને સ્ટેપ્ટોકોકસ કેવી રીતે જોવા મળે? તો લાઇનના જેમ, એટલે બધા જ કોકાઈ, એટલે રાઉન્ડ રાઉન્ડ હશે બધા કોકાઈ, એકબીજા જોડે લાઇન્સર જોડાયેલા હશે, એને શું કહેવાય? સ્ટેપ્ટોકોકલ. તો આપણને એવી રીતે ખબર પડે કે આને સ્ટેપ્ટોકોકસનું ઇન્ફેક્શન થયું છે કે સ્ટેફાઇલોનું. એના માઇક્રોસ્કોપમાં જોઈશું એના બ્લડમાંથી તો એને ખબર પડશે કે સ્ટેફાઇલોનું હશે તો એ ગ્રેપ્સના જેમ દેખાશે અને સ્ટેપ્ટોનું હશે તો એ લાઇન્સર દેખાશે. સ્ટેપ્ટોકોકાઈ કોઝ અ વાઇડ રેન્જ ઓફ ડિસીઝ ઇન્કલુડિંગ મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા, સોર થ્રોટ, ઓટિટિસ મીડિયા, એન્ડોકાર્ડિટિસ, પર્પ્યુરલ ફીવર, ઇવન ડેન્ટલ કેરીઝ. એટલે બધા જ ટાઈપના રોગો સ્ટેપ્ટોકોકલ કરી શકે છે. એટલે મેનિન્જાઇટિસ એનો થયો તો મગજનો, ન્યુમોનિયા એનો થયો તો આપણા રેસ્પિરેટરી ટ્રેકનો એટલે લંગ્સનો, સોર થ્રોટ્સ એટલે આપણા ગળાનો, ઓટિટિસ મીડિયા એટલે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમનો, ડેન્ટલ કેરીઝ એટલે આપણા દાંતનો. એટલે એ આપણા શરીરમાં બધી જ જગ્યાએ આપણને રોગ કરે છે સ્ટેપ્ટોકોકલ. એઝ સ્ટેપ્ટોકોકાઈ ગ્રો ધે સિક્રેટ ટોક્સિન્સ એન્ડ એન્ઝાઇમ્સ વિર્યુલન્સ ફેક્ટર દેટ વેરી વિથ ધ ડિફરન્ટ સ્ટેપ્ટોકોકલ સ્પીસીસ. કેમ કે સ્ટેપ્ટોકોકાઈ બહુ જ સ્ટ્રોંગ સ્પીસીસ છે એટલે આપણને બધી જગ્યાએ રોગ કરી શકે, એટલે એનામાં એવું કશુંક હશે જે આપણને બધે જ રોગ કરી શકે છે. તો એવું શું છે? તો એમને ટોક્સિન્સ છે, એન્ઝાઇમ્સ એન્ડ વિર્યુલન્સ ફેક્ટર્સ છે, કે એવા ટોક્સિન્સ બનાવે છે કે આપણને એ બધી જગ્યાએ રોગ કરી શકે, સ્કિનમાં, બ્રેઇનમાં, આપણા જીઆઈ ટ્રેક્ટમાં, ન્યુમોનિયા કરી શકે, બધું જ એ કરી શકે છે. અમોંગ ધીઝ ટોક્સિન્સ આર હિમોલાઇટિક વિચ લાઈઝ રેડ બ્લડ સેલ્સ. એટલે આ ટોક્સિન્સ શું કરે છે? તો આપણા રેડ બ્લડ સેલને લાઈઝ કરે છે એટલે તોડી નાખે છે, રપ્ચર કરે છે. એટલે આપણા રેડ બ્લડ સેલને તોડવા માંડશે એટલે આપણી શું થાય? ઇમ્યુનિટી લો થવા માંડશે એટલે આપણને બધે રોગ થાય. એટલે આ સ્ટેપ્ટોકોકાઈ કેમ આટલું સ્ટ્રોંગ છે? કેમ કે હિમોલાઇટિક છે, એટલે હિમોલાઇસિસ કરી અને આપણે આપણી ઇમ્યુનિટી લો કરી નાખે છે. ડિપેન્ડિંગ ઓન હિમોલાઇસિસ ધે પ્રોડ્યુસ ધ સ્ટેપ્ટોકોકાઈ આર કેટેગરાઇઝ્ડ એઝ આલ્ફા હિમોલાઇટિક, બીટા હિમોલાઇટિક એન્ડ ગામા હિમોલાઇટિક. એટલે ત્રણ ટાઈપના છે, આલ્ફા હિમોલાઇટિક, બીટા હિમોલાઇટિક ને ગામા હિમોલાઇટિક. એમાંથી ગામા હિમોલાઇટિક જે સ્પીસીસ છે એ આપણને કોઈ રોગ કરતી નથી, નોન હિમોલાઇટિક છે. એટલે પહેલાં હશે જે આલ્ફા હશે એ આપણા રેડ બ્લડ સેલને તોડી શકે છે, બીટા છે એ રેડ બ્લડ સેલને તોડી શકે છે અને બહુ સ્ટ્રોંગ છે, અને ગામા છે એ કશું કરતા નથી, શાંતિથી આપણા શરીરમાં નોર્મલ ફ્લોરાને જેમ રહે છે. તો ગ્રુપ એ સ્ટેપ્ટોકોકાઈ જીએએસ વિચ આર સિનોનિમ વિથ ધ સ્પીસીસ સ્ટેપ્ટોકોકાઈ પાયોજેલ્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ બીટા હિમોલાઇટિક સ્પીસીસ. એટલે બીટા હિમોલાઇટિક સૌથી સ્ટ્રોંગ સ્પીસીસ છે જે આપણા શરીરના રેડ બ્લડ સેલને તોડે છે, એરિયા છે ગ્રુપ એ સ્ટેપ્ટોકોકાઈ, એમાં છે સ્ટેપ્ટોકોકસ પાયોજેલ્સ. દે આર અમોંગ ધ મોસ્ટ કોમન હ્યુમન પેથોજન્સ એન્ડ આર રિસ્પોન્સિબલ ફોર નંબર ઓફ હ્યુમન ડિસીઝ. સમ આર
ડેડલી, એટલે સૌથી વધારે ડેડલી ડિસીઝ કરે છે સ્ટ્રેપ્ટોકોકલ પાયોજેલ્સ. હવે છે બુરુલી અલ્સર્સ. સ્કિનના જ બેક્ટેરિયાથી થતા રોગોમાંથી થર્ડ છે બુરુલી અલ્સર્સ. બુરુલી અલ્સર્સ નેમ ફોર નાવ રિનેમ્ડ રિજિયન ઓફ યુગંડા ઇન આફ્રિકા. એટલે સૌથી પહેલાં એ આફ્રિકામાં દેખાવા માંડ્યા હતા, એટલે એને બુરુલી નામના આફ્રિકાના ગામ ઉપરથી નામ પાડ્યું બુરુલી અલ્સર્સ. અલ્સર્સ એટલે ફોલ્લા પડવા. સ્કિનમાં થતા રોગો હશે તો એમ બધામાં એવું જ થશે, વેસિકલ્સ થશે એટલે નાની નાની ફોલ્લીઓ પડશે, અથવા અલ્સર્સ થશે, લેસન્સ થશે એટલે પરુ ભરેલા ફોલ્લા પડશે, એને શું કહેવાય? અલ્સર્સ. એટલે બધા રોગો જે સ્કિનમાં થતા હશે એ આવું જ કરતા હશે બધા. ધ ડિસીઝ ઇઝ કોઝ બાય માઇકોબેક્ટેરિયમ અલ્સરન્સ. એટલે માઇકોબેક્ટેરિયમ અલ્સરન્સથી આ ડિસીઝ થાય છે, વિચ ઇઝ સિમિલર ટુ માઇકોબેક્ટેરિયા ધેટ કોઝ ટ્યુબરક્યુલોસિસ. માઇકોબેક્ટેરિયા ટ્યુબરક્યુલોસિસથી ટ્યુબરક્યુલોસિસ થાય, અલ્સર માઇકોબેક્ટેરિયમ અલ્સરન્સથી અલ્સર્સ થાય છે. વેન ધ પેથોજન ઇઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ટુ ધ સ્કિન ઇટ કોઝ ડિસીઝ ધેટ પ્રોગ્રેસલી સ્લોલી વિથ ધ ફ્યુ સિરીઝ અર્લી સાઇન્સ ઓફ સિમ્ટમ્સ. એટલે આ બહુ સ્લોલી થાય છે અને કોઈ સાઇન્સ નહીં હોતા. પછી શું થાય છે તો એના લીધે ડીપ અલ્સર્સ થાય છે અને પછી સિરિયસ ડેમેજ થાય છે. બુરુલી અલ્સર્સ ઇઝ ડાયગ્નોઝ પ્રાઇમરલી બાય ધ એપિયરન્સ ઓફ અલ્સર્સ. ઓલ ધ અવેરનેસ ઇઝ હાયર ઇન એન્ડેમિક એરિયાઝ. એટલે જ્યાં વધારે પડતા આ રોગ થતા હોય, જ્યાં સ્કિનના રોગો વધારે થતા હોય, એટલે આફ્રિકા જેવા રિજિયનમાં જ્યાં એટલું ચોખ્ખાઈ ના હોય, ગંદકી વધારે હોય, તો આ રોગ વધારે થતા હોય છે. કે પછી એનું ટ્રીટમેન્ટ એનાથી થાય તો એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ્સ સચ એઝ સ્ટેપ્ટોમાઇસિન, રેફામપિસિનિન અને એના કોમ્બિનેશનથી થાય છે. એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ્સ જે બેક્ટેરિયાથી થતા રોગો હશે એમાં એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ્સ જ વાપરવા પડશે જે બેક્ટેરિયાથી ઉલટા હોય, એટલે એને શું કહેવાય? એન્ટીમાઇક્રોબિયલ. એમાં કઈ છે તો સ્ટેપ્ટોમાઇસિન અને રિફામપિસિનિન, એ બંનેનું કોમ્બિનેશન વાપરીને આ રોગને ટ્રીટમેન્ટ કરવામાં આવે. હવે છે એકને. સૌથી કોમન ડિસીઝ છે એકને, બધાને જ થતો હોય છે સ્કિનનો. એ શેના લીધે થતો હોય? બેક્ટેરિયાને લીધે થતો હોય, બેક્ટેરિયાના મિક્સચરથી થતો હોય. એમાં કોઈ એવું બેક્ટેરિયા નથી કે એક જ બેક્ટેરિયાથી એકને થાય, જે આપણા સ્કિનમાં રહેતા હશે એ બધા જ બેક્ટેરિયાના મિક્સચરથી થતો રોગ છે એકને. એટલે પિમ્પલ્સ. એકને ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ કોમન સ્કિન ડિસીઝ ઇન હ્યુમન્સ. હ્યુમન્સમાં સૌથી વધારે થાય છે એકને. હોર્મોનને લીધે પણ થતા હોય કે હોર્મોનલ ચેન્જ થતું હોય, આપણી ઉંમર જેમ વધે એમ પણ એકને થઈ શકે છે. એકને કેન બી ક્લાસિફાઈડ બાય ટાઈપ્સ ઓફ લેસન્સ ઇન ટુ થ્રી કેટેગરીઝ. એટલે એકનેના ત્રણ ટાઈપ છે, કોમેડોનલ એકને, ઇન્ફ્લામેટરી એકને ઓર નોડ્યુલર સિસ્ટિક એકને. તે રિક્વાયર ડિફરન્ટ ટ્રીટમેન્ટ. ત્રણેની અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ કરવામાં આવે. એટલે જે લોકોને ખીલ વધારે થતા હોય છે, પિમ્પલ્સ વધારે થતા હોય, એ લોકો બતાવે ડૉક્ટરને, તો બધાને એક જેવી દવા નહીં આપતા, કેમકે બધાનું કારણ અલગ અલગ હશે, બધાને અલગ અલગ ટાઈપના એકને થયા હશે. કોકને કોમેડોલ થયો હશે, કોકને ઇન્ફ્લામેટરી થયો હશે અને કોકને તો એમને એમ જ હોર્મોન્સને લીધે થયો હશે, તો બધાને અલગ અલગ ટાઈપની દવા હોય. નોર્મલી સ્કિન સેલ્સ ધેટ આર શેડ ઇનસાઇડ ધ હેર ફોલિકલ્સ આર એબલ ટુ લીવ, બટ એકને ડેવલપ્સ વેન સેલ્સ આર શેડેડ ઇન હાયર ધેન નોર્મલ નંબર્સ. એટલે એકને કેવી રીતે થાય છે તો સ્કિનના લેયર્સ હોય છે, કે જે લેયર્સ છે એ લેયર્સ જ્યારે ઘસાય, શેડ થાય, તો એમાંથી વધારે પ્રમાણમાં જ્યારે શેડ થશે ત્યારે જે રોગ થાય છે એને શું કહેવાય? એકને. એટલે લેયર્સ વધારે પડતા શેડ થવા માંડશે તો એટલો ઘસારો થયો હશે સ્કિનમાં. પછી એમાં શું થશે તો એ કમ્બાઈન્ડ વિથ સીબમ, સીબમથી કમ્બાઈન્ડ થાય છે. એ સીબમ શું છે તો એક લિક્વિડ છે, આપણું શરીર જ એને રિલીઝ કરતું હોય છે. તો જ્યારે આપણું શેડ થવા માંડશે એટલે આપણા સ્કિનમાં કોઈ ખાડો પડશે તો એની અંદર સીબમ ભરાઈ જશે આપણા શરીરનું જ, અને એની સાથે સાથે એ સીબમ શું છે તો જે આજુબાજુ બેક્ટેરિયા રહેતા હશે એ બધાનું તો ફૂડ બની ગયું, એટલે શું કરશે તો એ ખાવા જશે એ સીબમ, અને પછી ત્યાં ગ્રો થવાનું ચાલુ કરશે.
એક લોગ બનશે, એક લોગથી શું બને છે તો એ એકને બને છે, એટલે જ્યારે સ્કિનમાં ઘસારો થશે, શેડ થશે અને પછી સીબમ ભરાશે એના લીધે આપણને એકને થાય છે. પછી એના બે ટાઈપ છે કે બધા કહે છે કે વ્હાઈટ હેડ થયા કે બ્લેક હેડ થયા એના નોઝ પર, તો એના બે ટાઈપ છે. એ સીબમ એક્યુમ્યુલેટ્સ, સીબમ ભેગું થશે તો વ્હાઈટ હેડ બનશે, એટલે વ્હાઈટ કલરનું ફ્લુઇડ ભરાતું જાય છે તો એ શું બને, વ્હાઈટ હેડ. ઇફ ધ બ્લોકેજ પ્રોટ્રુડ્સ ફ્રોમ ધ સ્કિન એનો બ્લેક હેડ ફોર્મ્સ, એટલે બ્લેક હેડ ફોર્મ કરશે એટલે સ્કિનથી વધારે પડતું જ શેડ થઈ ગયું હશે તો બ્લેક હેડ ફોર્મ કરશે. એ ડાર્ક કલર શેનો છે તો ધ ડાર્ક કલર ઓફ બ્લેક હેડ ઇઝ ડ્યુ ટુ નોટ ડ્યુ ટુ ડર્ટ બટ ટુ લિપિડ ઓક્સિડેશન, એટલે આપણા શરીરમાં જે લિપિડ હશે જે સીબમમાં હશે એ ઓક્સિડેશન થશે એટલે એનો કલર ડાર્ક થશે, એટલે વ્હાઈટ હેડ ને બ્લેક હેડ એના લીધે બનતા હોય છે. પછી એકનેના ટાઈપ્સ, તો ફર્સ્ટ છે કોમેડોર્નલ એકને અથવા માઇલ્ડ એકને, એટલે નોર્મલ થતા હોય એ. માઇલ્ડ ઇઝ યુઝ્યુઅલી ટ્રીટેડ વિથ ટોપિકલ એજન્ટ સચ એઝ એઝેલેઇક એસિડ, સેલિસિલિક એસિડ એન્ડ રેટિનોઇડ ડિરાઇવેટિવ ઓફ વિટામિન એ સચ એઝ ટ્રેટિનોઇન, એટલે વિટામિન એથી સેલિસિલિક એસિડથી એ બધાથી આ માઇલ્ડ એકને દૂર થઈ શકે છે. પછી છે ઇન્ફ્લામેટરી એકને, એટલે જેનાથી બળતરા થતા હોય, એ જે ખીલ થયા હોય તો એના લીધે બળતરા થતા હોય, અને એ ખીલ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે અડીએ તો પછી બીજી જગ્યાએ પણ એ થઈ જાય, એને શું કહેવાય, ઇન્ફ્લામેટરી એકને. અરાઇઝ ફ્રોમ બેક્ટેરિયલ એક્શન સ્પેશિયલી પ્રોપિયોનિયમ બેક્ટેરિયા એકને એન્ડ એનેરોબિક ડિપ્ટેરોઇડ કોમનલી ફાઉન્ડ ઓન ધ સ્કિન, એટલે પ્રોપિયોનિયમ બેક્ટેરિયા જે આપણા સ્કિન ઉપર રહેતા હોય એના લીધે ઇન્ફ્લામેટરી એકને થતો હોય. ઇન્ફ્લામેટરી એકને કેવી રીતે તો હોય, તો પોસ્ટ્યુલ્સ અથવા પેપ્યુલ્સ જે લેસન્સના ટાઈપ્સ હતા એમાં હતું ને કે પોપ્યુલ્સ થાય, પસ ભરેલા ફૂલના એવું થાય, એને શું કહેવાય, ઇન્ફ્લામેટરી એકને. એટ ધીસ સ્ટેજ થેરાપી ઇઝ યુઝલી ફોકસ્ડ ઓન ધ પ્રિવેન્ટિંગ ફોર્મેશન ઓફ સીબમ, એટલે સીબમને લીધે એકને થતા હોય તો એ લોકો શું કરશે, તો સીબમ બનવાનું બંધ થઈ જાય એવી દવા આપે, એટલે એના લીધે એ સુકાય અને એ ખીલ મટી જાય. ટોપિકલ એજન્ટ આર નોટ ઇફેક્ટિવ ફોર ધીસ. અ ડ્રગ ધેટ રિડ્યુસ સીબમ પ્રોડક્શન ઇઝ આઇસોટ્રેટિનોઇન. આઇસોટ્રેટિનોઇનથી શું થાય, તો સીબમનું પ્રોડક્શન ઓછું થઈ જાય એટલે એ ખીલ સુકાય અને પછી એ આપણને મટી જાય. પણ સીબમ એક ઇમ્પોર્ટન્ટ લિક્વિડ છે, આપણું સેલ આપણને પ્રોટેક્ટ કરવા આપણા રિલીઝ કરે છે, તો સીબમનું પ્રોડક્શન આપણે બંધ કરીશું ને તો આપણા સેલમાં બીજી સાઇડ ઇફેક્ટ ચાલુ થઈ જાય છે. થર્ડ છે નોડ્યુલર સિસ્ટિક એકને. નોડ્યુલર સિસ્ટિક એકને સૌથી પહેલું કેવું હતું, મોડરેટ, એની આગળ હતું માઇલ્ડ એટલે સિમ્પલવાળા, હવે નોડ્યુલર છે એ બહુ જ વધારે ડેડલી છે. ઇઝ કેરેક્ટરાઇઝ બાય નોડ્યુલ ઓર સિસ્ટ વિચ આર ઇન્ફ્લેમ્ડ લેસન્સ ફિલ્ડ વિથ પસ ડીપ વિથ ઇન ધ સ્કિન, એટલે સૌથી વધારે ડીપલી અંદરથી થયેલા હશે અને એની અંદર પસ ભરેલું હશે. ધીઝ લીવ પ્રોમિનન્ટ સ્કાર ઓન ધ ફેસ એન્ડ અપર બોડી, એટલે જ્યાં પણ થાય છે ફેસ પર ને અપર બોડી ત્યાં પ્રોમિનન્ટ સ્કાર આપે છે, એટલે એ મટ્યા પછી પણ આપણને ત્યાં એનો ડાઘો રહી જાય છે, વિચ ઓફન લીવ્સ ફિઝિયોલોજિકલ સ્કાર એઝ વેલ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ ટ્રેટિંગ સિસ્ટિંગ એકને ઇઝ આઇસોટ્રેટિનોઇન, એટલે આઇસોટ્રેટિનોઇનથી આને પણ દવા કરવાની હોય છે. નોડ્યુલર સિસ્ટિકથી આ સેલના અંદરથી હશે એટલે જ્યારે એ મટી જશે ને તો પણ એનો ડાઘો ફિઝિયોલોજિકલ સ્કાર રહી જશે. કે આ હતા બેક્ટેરિયલ ડિસીઝ ઓફ સ્કિન્સ. સ્કિનથી થતા ચાર ડિસીઝ છે, સ્ટેફાઇલોકોકસ, સ્ટેપ્ટોકોકસ, બ્રુરીલી અલ્સર અને એકને. એટલે બેક્ટેરિયાથી પૂછાય તો પછી આ ચારે લખવાના, અને એવું લખ્યું હોય કે બેક્ટેરિયલ ડિસીઝ ઓફ સ્કિન્સ એની ટુ, તો આમાંથી જે બે તમને સૌથી વધારે ફાવતા હોય એ લખવાના. પછી એવું લખ્યું હોય વાયરલ ડિસીઝ ઓફ સ્કિન તો પછી ચિકન પોક્સ અને હર્પેસ લખવાના. ઓકે, તો સ્કિનનો ડિસીઝીઝ બેક્ટેરિયલ અને વાયરસ પતી ગયા. નેક્સ્ટ આવશે બેક્ટેરિયલ ડિસીઝ ઓફ આઈસ. થેન્ક યુ. Thank you.